आप जो रहा वीटीवी न्यूज गुजराती हूं अंकुर रावल समाचार की शुरूआत करिए। सूरत में सीटी बस चालक की गंभीर बेदरकारी सामे आवी। बसना ड्राइवरे गैंग रॉन्ग साइड में बस चलावी और गुड़ादरा डिंडोली ब्रिज पर रॉन्ग साइड में बस चलावी। आ गंभीर बेदरकारी सूरत में सामे आवी छे। रॉन्ग साइड में बस चलावाथी अघटित घटना बनशे तो जवाबदार कोण ते सौथी मोटो सवाल बनी रह्यो छे। सामे ट्राफिक आवी रह्यो छे अने आ ड्राइवर बस ने लईने रॉन्ग साइड में बस ने दौड़ावी रह्यो छे। रॉन्ग साइड में चालती बस नो वीडियो वायरल थयो छे अने सूरत नो आ वीडियो होवानुं सामे आव्युं छे। आज मुद्दे संवाददाता शैलेश त्रिवेदी फोनलाइन पर। शैलेश, सूरतनी आ घटना ने गंभीर बेदरकारी, सूरत में सीटी बस चालकनी आ गंभीर बेदरकारी, बसना ड्राइवरे रॉन्ग साइड में बस चलावी, लोकोना जीव साथे रमत रमी छे। ચોક્કસપણે સુરતનો આ જે ગોરાદરા વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે, વાયરલ થયો છે સિટી બસનો વિડીયો, અને ખૂબ જ મોટી કહી શકાય તેવી, ગંભીર કહી શકાય તેવી બેદરકારી સામે આવી છે। આમ પણ સુરત શહેરમાં બ્લુ બસ જે છે, સિટી બસ, એ ડેથ બસ તરીકે જાણીતી છે। અનેક અકસ્માતો આ બ્લુ બસના થયા છે, એમાં આ વધુ બેદરકારીનો એક વિડીયો સામે આવ્યો છે। બ્રિજની આસપાસના વિસ્તારમાં આ જે બસ ચાલક છે એ રોંગ સાઈડમાં પસાર થઈ રહ્યો છે। કોઈ જાગૃત નાગરિકે આ આખો વિડીયો ઉતારી લીધો છે અને જે હાલ સુરતમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। જી શૈલેષ, તંત્રના ધ્યાને આ વિડીયો આવ્યો છે અને આ જે બેદરકાર ડ્રાઈવર છે એની સામે કોઈ કાર્યવાહી? શૈલેષ, હજુ સુધી એ કોઈ જાણકારી મળી નથી કે વાત જે રોંગ સાઈડ બસ ચલાવનાર ડ્રાઈવર છે એની સામે શું કાર્યવાહી થઈ, પરંતુ ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની છે, અકસ્માતો પણ થયા છે, છતાં જે તંત્ર જે છે એ કોઈ ચોક્કસ કામગીરી કરતું નથી। તેનું પરિણામ જ એ છે કે આવી ઘટનાઓ અવરનવર બનતી રહે છે। અને બીજી તરફ આ બ્લુ બસ એ સુરત મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટ પર ચલાવવા આપી હોવાથી કોન્ટ્રાક્ટરની સામે કોઈ પગલાં ભરાતા નથી, તે પણ સૌથી મહત્વની બાબત છે। બિલકુલ શૈલેષ, આ પ્રકારની આ જે સેવા છે એ પંકાયેલી સુરતમાં સેવા છે, કારણ કે વારંવાર અકસ્માતની ઘટનાઓ પણ ડ્રાઈવરની બેદરકારીથી બનતી હોય છે। કાર્યવાહી કરવામાં આવતી હોય છે કે માત્ર ને માત્ર ઠપકો આપીને અથવા તો કોઈ નોટિસ આપીને છોડી દેવામાં આવતા હોય છે? શૈલેષ, જે છે એ ઘણા સમયનો અનુભવ બધાને રહ્યો છે કે સુરત મહાનગરપાલિકાનો માનીતો લાડકો કોન્ટ્રાક્ટર છે, એની સામે ક્યારેય કોઈ અસરકારક અથવા તો ગંભીર કહી શકાય તેવા પગલાં ભરાતા નથી। માત્ર ઠપકો આપીને, ચેતવણી આપીને જતો કરી દેવામાં આવતો હોય તેવું અનેક વખત બન્યું છે। આ કેસમાં હવે સુરત મહાનગરપાલિકા શું પગલાં ભરે છે એ સૌથી જાણવું સૌથી મહત્વનું પૂર્વાર થશે। જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સિટી બસ ચાલકની આ ગંભીર બેદરકારી, રોંગ સાઈડમાં તેણે બસ હંકારી હતી, હવે જોઈ રહ્યું કે તંત્ર કેવા પગલાં ભરે છે। બનાસકાંઠાના મોજરૂ